राम राम खेडूत मित्रों, चना समाचार में आपनु स्वागत छे। मित्रों, कपास, मगफली, तल, एरंडा आ समाचारों कृषि प्रभातनी चैनल पर नियमित रीते आवे छे, परंतु खेडूतो ने अनेक खेत पैदाशोनी बजार विषे जाणवानी इच्छा होय एवा अनेक संदेशाओ अमने मळी रह्या छे, एटले जुदी जुदी बजार विषे पण खेडूतोने माहिती मळे एटले अमे नवा नवी बजारोना समाचारों पण आपनी समक्ष लावाना प्रयत्नों करीए छे। अने ए प्रयत्नोना भागरूपे आजे चना विषेना समाचार लई अने अमे तमारी समक्ष हाजर थया छे। मित्रों, चणानी बजारनो आपणे विचार करीए अने हवे चणानुं वावेतर करवानो पण टाइम पाकी गयो छे। जे बीजा राज्योमां चणानुं वावेतर ज्यां थाय छे त्यां चणानुं वावेतर शरू पण थई गयुं छे। ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં ચણાનું વાવેતર શરૂ થઈ ચૂક્યું છે અને હવે ચણાનું વાવેતર કરવાનો ટાઈમ પણ થઈ ચૂક્યો છે। ચણાની બજારમાં આજે વિચાર કરીએ તો આજે એટલે શનિવારે ચણાના ભાવ છે એ મીડિયમ ક્વોલિટીના ભાવ છે એ 970 થી 1000 રૂપિયા મણનો ભાવ છે અને સારા જે ચણા છે એના 1070 થી 1190 રૂપિયાનો ભાવ છે। મિત્રો, છેલ્લા 3-4 મહિનાથી ચણાના ભાવ છે સતત વધી રહ્યા છે, જો કે છેલ્લા 15-20 દિવસથી પાછા ચણાના ભાવ ઘટી રહ્યા છે, પરંતુ ચણામાં છેલ્લા 4-5 વર્ષમાં નોંધારેલી તેજી આ વખતે છેલ્લા 4-5 મહિનામાં જોવા મળી છે। સરકારે ટેકાના ભાવ ગયા વર્ષ માટે મણનો 975 રૂપિયા નક્કી કર્યો હતો અને એ ભાવ વધારી અને હવે જે નવું માર્ચ મહિનાથી જે નવા ચણાની આવક થશે ત્યારે એનો ભાવ છે એ મણનો 1120 રૂપિયા નક્કી કર્યો છે। સરકારનો એક ટેકો છે ચણાના ભાવ સારા મળે એ રીતે। અને બીજું મહત્ત્વની વાત એ છે કે કોરોના વાયરસની અસર જે સમગ્ર વિશ્વમાં ભરડો લઈ રહી છે, અજગરી ભરડો લેતો છે કોરોના વાયરસને કારણે, અને ગરીબો અને જે ખેડૂત મિત્રો છે એને કોરોના વાયરસના કારણે બહુ મોટો માર પડ્યો છે, એ મારથી ગરીબોને વધારે નુકસાન ન થાય એટલે સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ દરેક કુટુંબને દર મહિને 1 કિલો ચણા અથવા તો એ ચણા દાળ આપવાનો જે નિર્ણય કર્યો છે એના કારણે આપણે ત્યાં ચણાનો વપરાશ છે એ મોટે પાયે વધ્યો છે। આ એક કારણ છે। બીજું, ચણાના ભાવ છેલ્લા 4-5 વર્ષથી ખેડૂતોને મળતા નહોતા અને સરકારનું લક્ષ્ય હતું કે ખેડૂતોને સારા ભાવ મળે, એટલે જે ચણાની આપણે સસ્તા ચણાની બહારના દેશોમાંથી આયાત કરતા હતા, ખાસ કરીને ઓસ્ટ્રેલિયાથી, પછી આફ્રિકન દેશો તાંઝાનિયાથી અને રશિયાથી પણ સસ્તા ચણાની જે આયાત કરતા હતા એ આયાત ઉપર સરકારે પ્રતિબંધ નિયંત્રણ મૂકી દીધા, પ્રતિબંધ મૂકી દીધો અને જે ચણાનો લોટ એટલે બેસન જે બનતું હતું એમાં પણ જે રીતે વટાણાનો ઉપયોગ થતો હતો ચણાની બદલે એ વટાણા પણ સસ્તા હતા, તો સરકારે વટાણાની જે આયાત થતી હતી એની ઉપર પ્રતિબંધ મૂકી દીધો। તેના કારણે ખેડૂતોને ચણાના ભાવ છેલ્લા 4-5 મહિનાથી બહુ સારા મળી રહ્યા છે, પરંતુ આ જે ચણાના ભાવ છે એને ખેડૂતોને ફાયદો જેમણે સરકારી ખરીદીમાં જેણે ચણા આપ્યા એ જ ખેડૂતોને ફાયદો થયો છે, બાકી જેને ખુલ્લા બજારમાં ચણા વેચ્યા એને નુકસાની સહન કરવાનો વખત આવ્યો છે। ચણાનું વાવેતર કરતી વખતે જે ખેડૂતોએ જે બજાર વિશે માહિતી મેળવવી જરૂરી છે અને ચણાનું વાવેતર કર્યા પછી ખેડૂતોને કમાણી થશે કે નહીં એની એક વેપારી સમજ મેળવી અને ચણાનું વાવેતર કરવું જોઈએ। એ માટે ચણાનું વાવેતર સમગ્ર દેશમાં સૌથી વધારે મધ્યપ્રદેશમાં થાય છે। લગભગ દેશમાં જેટલું ચણાનું ઉત્પાદન થાય છે એનાથી 35-40% ઉત્પાદન છે મધ્યપ્રદેશમાં થાય છે। આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ થોડું ચણાનું ઉત્પાદન થાય છે, રાજસ્થાનમાં પણ ચણાનું ઉત્પાદન થાય છે અને બીજા રાજ્યોમાં તેલંગાણા, આંધ્રપ્રદેશમાં પણ ચણાનું ઉત્પાદન થાય છે। ગુજરાતમાં પણ ચણાનું ઉત્પાદન લગભગ દરેક જિલ્લામાં થઈ રહ્યું છે, સૌરાષ્ટ્રમાં પણ પોરબંદર બાજુ, વિરમગામ બાજુ અને તમામ વિસ્તારોમાં પણ ચણાના વાવેતરનો એક ક્રેઝ ધીમે ધીમે વધી રહ્યો છે। મધ્યપ્રદેશમાં વાત કરી 35-40% જે ખાળ ચણાનું ઉત્પાદન થાય છે એ મધ્યપ્રદેશ સરકારે ખેડૂતોને જે બિયારણ આપવાનું થાય છે એમાં 50% સરકારી સબસિડી આપવાની જાહેરાત કરી છે, એટલે મધ્યપ્રદેશમાં ચણાનું વાવેતર જે મોટે પાયે થવાનું છે।
આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ ચણાનું વાવેતર આ વર્ષે વધારે થાય એવી શક્યતા દેખાય છે, કારણ કે રવિ સિઝનમાં ચણાના સ્પર્ધક કોઈ મોટા પાક મહારાષ્ટ્રમાં છે નહીં, એટલે ચણાનું વાવેતર મહારાષ્ટ્રમાં પણ મોટે પાયે થશે. અને ગુજરાતમાં પણ અત્યારના ખેડૂતોને ચણાના બહુ સારા ભાવ દેખાય છે, એટલે ખેડૂતો દ્વારા મોટે પાયે વાવેતર કરવામાં આવશે. મિત્રો, અગાઉના અનુભવો જે થઈ રહ્યા છે કે જ્યારે ખેડૂત કોઈ પણ પાકનું ઢગલા મોઢે વાવેતર કરે અને જ્યારે એ પાક ખેતરમાં તૈયાર થઈ જાય અને જ્યારે ખેતરમાંથી માર્કેટમાં ખેડૂત વેચવા આવે ત્યારે એ ભાવ પાણી પાણી થઈ ગયા હોય છે, કારણ કે એનું મોટું ઉત્પાદન થયું છે. આ જ બાબત આ વખતે ચણામાં પણ થવાની શક્યતા રહેલી છે, કારણ કે ચણામાં મધ્યપ્રદેશમાં સરકારની સબસિડી મળી રહી છે, એટલે જે ખેડૂતો કદાચ ચણાનું વાવેતર નહીં કરતા હોય અગાઉના વર્ષોમાં એ પણ આ વખતે ચણાનું વાવેતર કરવાના છે. મહારાષ્ટ્રમાં પણ સ્થિતિ સારી છે, રાજસ્થાનમાં પણ ચણાના ઉત્પાદક વિસ્તારો છે ત્યાં પણ ચણાનું વાવેતર થવાનું છે, અને ગુજરાતમાં પણ સ્વાભાવિક રીતે ખેડૂતો છે એ મોટે પાયે ચણાનું વાવેતર કરશે. આ સંજોગોમાં જ્યારે ચણાનો નવો પાક તૈયાર થશે ત્યારે ચણાના ભાવ ખુલ્લા બજારમાં ખેડૂતોને બહુ ઓછા મળે એવી શક્યતા દેખાય છે. સરકારની ખરીદી 1120 રૂપિયામાં થશે, પરંતુ સરકાર બધા જ ખેડૂતોનો ચણા ખરીદી શકે એવું શક્ય નથી, એટલે કેટલાક ખેડૂતોને ખુલ્લા બજારમાં જ ચણા વેચવા આવવું પડશે. આ જે પરિસ્થિતિ છે એનો વિચાર કરી અને ખેડૂતોએ ચણાનું વાવેતર કરવું જોઈએ. બીજા અન્ય પાકો પણ થોડા વાવી અને ચણાનું વાવેતર કરવામાં આવે તો ખેડૂતોને થોડો ફાયદો થઈ શકે એવું લાગે છે. મિત્રો, ચણાના સમાચારમાં બસ આજે આટલું જ. રવિ પાકનો નિર્ણય કરવા માટે ખેડૂતો વેપારી સમજ કેળવે એ અમારો ઉદ્દેશ્ય છે, અને એટલે જ આ ચણાની વાત આજે અહીં ખેડૂતો સમક્ષ અમે રજૂ કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો. અમારો આ વિડીયો જો ગમ્યો હોય તો એને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં, અને અમારી કૃષિ પ્રભાતની જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો. રામ રામ.